આજે આપણે જાણીશું અયોધ્યાનો ઇતિહાસ. ઇતિહાસકારોના મતે કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની એ અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા મૂળ મંદિરોનું શહેર હતું, જોકે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થકારોનો જન્મ થયો હતો. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધએ અહીં કેટલાક મહિનાઓ માટે રોકાણ કર્યું હતું. ભગવાન રામના પૂર્વજ વૈવાસ્ય એટલે કે સૂર્યના પુત્ર વૈવાસ્ય મુનિએ અયોધ્યા વસાવ્યું હતું. ત્યારથી મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શહેર પર શાસન કરતું હતું. અહીં જ ભગવાન શ્રીરામનો જન્મ દશરથના મહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકીએ પણ રામાયણમાં અયોધ્યાની સુંદરતા અને મહત્વની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે. ધન ધાન્ય અને રત્નોથી ભરેલી અયોધ્યાની અતુલનીયતા અને ગગનચુંબી ઇમારતો અયોધ્યામાં હોવાનું વર્ણન પણ વાલ્મીકી રામાયણમાં છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામની જળ સમાધિ પછી અયોધ્યા એ થોડા સમય માટે નિર્જળ બની ગયું હતું, પરંતુ તેના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ તેઓને તેવો જ રહ્યો હતો. ભગવાન શ્રીરામના પુત્ર કુશે ફરી એક વખત રાજધાની અયોધ્યાનું નિર્માણ કર્યું. આ નિર્માણ પછી તેનું અસ્તિત્વ છેલ્લા રાજા મહારાજા બૃહદબલ સુધી સૂર્યવંશની આગામી 44 પેઢી સુધી ચાલુ રહ્યું. મહાભારત યુદ્ધમાં અભિમન્યુના હાથે કૌશલરાજ બૃહદબલનું અવસાન થયું. મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા નિર્જળ બન્યું. પછી શ્રીરામના જન્મસ્થળનું અસ્તિત્વ ભૂસાયું નહીં. આ પછી તેનો ઉલ્લેખ છે કે ઈસવીસન પૂર્વે આશરે 100 વર્ષ પહેલા ઉજ્જૈનનો ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા પહોંચ્યો. થાકને લીધે તેમણે અયોધ્યામાં સરયુ નદીના કાંઠે કેરીના ઝાડ નીચે પોતાની સેના સાથે આરામ કરવાનું નક્કી કર્યું. તે સમયે ત્યાં ગાઢ જંગલ હતું. અહીં પણ કોઈ વસ્તી નહોતી. મહારાજા વિક્રમાદિત્યને આ ભૂમિમાં કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે શોધ શરૂ કરી અને નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે આ શ્રી રામજીની અવધ ભૂમિ છે. તે સંતોની સૂચનાથી અહીં સમ્રાટે અહીં એક ભવ્ય મંદિર તેમજ કુવાઓ, ટાંકી, મહેલો વગેરે બનાવ્યા. કહેવાય છે કે તેમણે શ્રી રામ જન્મભૂમિ ખાતે કાળા રંગના પથ્થરના 84 સ્તંભો પર એક વિશાળ મંદિર બનાવ્યું હતું. પાછળથી વિક્રમાદિત્યના રાજાઓએ સમય સમય પર આ મંદિરની સંભાળ લીધી. તેમાંથી એક શુંગવંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર સુંગે પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પુષ્યમિત્રને એક શિલાલેખ અયોધ્યા પાસેથી મેળવવામાં આવ્યો હતો, જેમાં તેમને ભગવાન શ્રીરામના સેનાપતિ કહેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલ 2 અશ્વમેધ યજ્ઞનું વર્ણન છે. ત્યાંથી મળી આવેલ ઘણા શિલાલેખોથી મળેલી જાણકારી મુજબ ગુપ્ત રાજવંશ દ્વિતીયના સમય દરમિયાન અને ત્યારબાદ લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે રઘુવંશમાં ઘણીવાર અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે. ઇતિહાસકારોના મતે અયોધ્યા ઈસવીસન પૂર્વે 600માં એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું. ઈસવીસન પૂર્વે 5મી સદી દરમિયાન આ સ્થાનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. જ્યારે તે મુખ્ય બૌદ્ધ કેન્દ્રમાં વિકસિત થઈ ત્યારે તેનું નામ સાકેત હતું. એવું કહેવામાં આવે છે કે ચીની સાધુ ફા હિયન અહીં નોંધ્યું છે કે ઘણા બૌદ્ધ મઠોનો રેકોર્ડ અહીં રાખવામાં આવ્યો છે. ચીની પ્રવાસી સુવાનઝંગ 7મી સદીમાં અહીં આવ્યો હતો. તેમના કહેવા મુજબ અહીં 20 બૌદ્ધ મંદિરો અને 3000 સાધુઓ રહેતા હતા અને અહીં હિન્દુઓનું એક મોટું અને ભવ્ય મંદિર હતું, જ્યાં દરરોજ 1000 લોકો મુલાકાત લેતા હતા. ત્યારબાદ 11મી સદીમાં કન્નોજ રાજા જયચંદ્ર આવ્યો તો તેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રશંસા શિલાલેખ કઢાવી અને તેનું નામ લખાવ્યું. પાણીપતના યુદ્ધ પછી જયચંદ્રનો પણ અંત થયો. આ પછી ભારત પર આક્રમણકારોનો હુમલો વધ્યો.
આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યાની લૂંટ ચલાવી હતી અને પૂજારીઓને મારીને મૂર્તિઓ તોડવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. પરંતુ 14મી સદી સુધી તેઓ અયોધ્યાના રામ મંદિરને તોડી શક્યા ન હતા. વિવિધ આક્રમણો પછી પણ શ્રી રામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલું ભવ્ય મંદિર 14મી સદી સુધી બધી મુશ્કેલીઓથી બચી ગયું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન દરમિયાન મંદિર અહીં હાજર હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર કબજો કરી લીધો અને તે પછી જ રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. છેવટે ઈસવીસન 1527-28માં આ ભવ્ય મંદિરોને તોડી નાખવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવવામાં આવી. એવું કહેવામાં આવે છે કે મોગલ સામ્રાજ્યના સ્થાપક એવા બાબરના એક સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થાનમાં પ્રાચીન અને ભવ્ય મંદિરોને તોડી નાખ્યું હતું અને તેની જગ્યાએ એક મસ્જિદ બનાવી હતી જે 1992 સુધીમાં અસ્તિત્વમાં હતી. બાબરનામા અનુસાર 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદના નિર્માણનો આદેશ આપ્યો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં લખાયેલ બે સંદેશાઓમાં તેનો સંકેત પણ મળે છે. તેમાં આ વિશેષ નોંધનીય છે, આનો સાર એ છે કે જેમના ન્યાયની ચર્ચા જન્નત સુધી થાય છે એવા મહાન શાસક બાબરના કહેવાથી દયાળુ મીર બાકીએ ફરિશ્તાની આ જગ્યાને પૂર્ણ સ્વરૂપ આપ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ આ સ્થાનને મુક્ત કરવા અને ત્યાં નવું મંદિર નિર્માણ કરવા લાંબુ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. બાબરી મસ્જિદનું વિવાદિત માળખું 6 ડિસેમ્બર 1992 રોજ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં શ્રી રામનું અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું હતું. અત્યંત લાંબા અને સંઘર્ષપૂર્ણ આંદોલન અને લડાઈ બાદ માનનીય સુપ્રીમ ન્યાયાલયના આદેશ બાદ 5 ઓગસ્ટ 2020 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હવે મંદિર નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે અને 22 જાન્યુઆરી 2024 રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેનો બધા ભારતીયો તેમજ સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓને ગર્વ છે.